રાણી રાણી આવી ગયા તમે? અરે આજે તો તમને એવી ખુશ ખબર આપવાનો છો કે જે સાંભળીને તમે પણ રાજીના રેડ થઈ જશો। એવી તો કઈ ખુશ ખબર છે કે તમે આજે મને રાણાએ ચિત્તોડનો રાજકવિ બનાવી દીધો। રાજકવિ? એ મારી આ વાત સાંભળીને તમને હરખ ન થયું? ચારણ, જગતને એવી તો કઈ સ્ત્રી હોય કે જે પોતાના પતિની ખુશીમાં ખુશ ન થાય? અરે તો તમારા પગલા જેવા છે કે જ્યારથી તમે આ ઘરમાં આવ્યા પછી તો લો રાખો હવે। સાચું કહું ચાણીયાની, ભલે હું કવિ રહ્યો પણ મારી સાચી કવિતા તો તમે છો। કવિ વગર કવિતા નથી બનતી ચારે। તમને હું નહીં પૂછું। એ શું બોલે તમે? સ્ત્રીનું સ્થાન તો પતિના ચરણમાં હોય અને હું તો તમારા પગની પુરુષની સફળતામાં અર્ધો ફાળો સ્ત્રીનો હોય છે અને સ્ત્રી વિનાનો પુરુષ હંમેશા અધૂરો હોય છે। અને પુરુષ વિનાની સ્ત્રી? મેં કીધું ને તમને કે તમારી સામે બોલવામાં હું ક્યારે નહીં જીતું। લે હવે આ ખુશ ખબર હું માને પણ આપી આવું। સારું છે માં। જીવતો રે મારા દીકરા, જીવતો રે। તા માટે તો લાખો રજવાડાનું સુખ જતા કરો। મારી શું ભૂલ થઈ ગઈ છે? હું શું ભૂલ્યો છું? તારા બાપનો વેર, હા તારા બાપનો મારતલ હજુ જીવે છે। મને માફ કરી દે માં, મારા બાપનો વેર લેવા હું અકેલા જઈશ। હું તને વચન આપું છું માં કે મારા બાપના મારતલને માર્યા પછી જ હું તને મારું મોઢું દેખાડીશ। પણ ત્યાર પછી જ તારું મોઢું જોઈશ, નહીં તો મારા પ્રાણ ત્યજીશ। આ એક ચારણિયાણીનો કોલ છે તને। હું અર્કિલા જઈ રહ્યો છું। અર્કિલા? વર્ષોથી ભૂલાઈ ગયેલી વેરની યાદ આજે મારા માના આસુડે મને યાદ કરાવી દીધી। વેર? વેરની યાદ? મારા બાપનું વેર, મારા બાપનો મારતલ આજે પણ જીવતો બેઠો છે। નાનપણમાં લીધેલી પ્રતિજ્ઞા અને માને આપેલું વચન આજે પૂરું કરવા જઈ રહ્યો છું। પણ ચાર, હું તમને આમ એકલા નહીં જવા દઉં। તમે ચિંતા ના કરો ચારણી, હું એકલો નથી। પહાડ જેવા બે રખેવાળ મારી હારે છે, વીજળી હારે વાતો કરે એવા ઘોડા છે। પણ ચાર, આજે પૂરું રોક્યો હું રોકાવ એમ નથી। જય માતાજી। ભગવતી રક્ષા કરજે માં। Thank you.
બધા નહીં છું હું રડી પણ નથી શકતી જો રડું તો સામેના ઓરડામાં સુતા મારા બે સામે જેવા દીકરાઓ મને જંતી મરી લાગશે અરે હૈયે દિલ ઉઠી રાખી દે પીયુક સદા સુધી નહીં રડો હું તને ફોકો આપું છું તું ઉઠી ચાલ્યો જા ચાલ્યો જા દિવસ તો કોઈ નહીં પહોંચીસ બેટા ચાલ્યો જા આપણા બાપુ ને મારી ને બાપ નું વેર લીધું છે કેમ કે બીજા કોઈની હિંમત નથી આપણી ડલી સમજવાની જીવતો નહીં છોડીએ જીવતો તો અહીંથી પણ ના જાત જો માએ એનો સાથ ના દીધો હતો જય હો રાજકવિ નો જય હો દેવ પુત્ર ને ઘણી ખમવા પધારો અતિથિ દેવો ભાવ પધારો વાહ વાહ કવિરાજ વાહ તમારા મુખનો શબ્દ વાહ મા પ્રકૃતિ અમે રાવણ દેવ છીએ આપના કુળના રાવણ અમારા કુળના ધન ઘડી ધન ભાગ કે તમે અમારા આંગણે પધાર્યા બિરાજો અમે તમારા જ કુળના વૈવંત છીએ સમજી ગયો દેવ તમે તો અમારા દેવ ગણા તમારા હાથે તમારા ચોપડામાં અમારી તો પેઢીની નામાવલી હોય અમે પણ છોકરો લખવા જાગ્યા છીએ હમણાં તો તમે અમારા મહેમાન છો એટલે થોડા દી રોકાઈ જાઓ બીજી વિધિ પછી કરીશું કવિરાજ હવે તો ફરતા દે આજ અહીં તો કાલ ઈ તમે જે કહો તે પણ તમે તો મારા ઘેર પહેલી વાર આવ્યા છો એટલે 8-10 દિવસ સુધી તો હું નામ નહીં લખાવું ભલે બાપ ભલે જેવી તમારી મરજી થાકીને આવ્યા હશો થોડો આરામ કરી લો હું તમારા માટે કહુંબા પાણી કહુંબો તો મેં લેતા નથી હા પણ જરા થાક જેવું લાગે છે તમે આરામ કરી લઈ બપોરા ટાળે તમને જગાડશો ભલે તમે તમારે ખુશીથી તમારું કામ પતાવો હું જરા મહેલે જઈ આવું લો ત્યારે જય માતાજી જય માતાજી આજે આટલા દી થઈ ગયા પણ પીઠા શેકડો પડતો જ નથી હું પણ એ જ વખતની વાત જોઉં છું રાગા છે એ જ વખત જયારે જુઓ ત્યારે બોલ્યા બે અરબી રખેવા એની ભેગા ને ભેગા જ રહે છે ધીરજ તાપર મીઠા નાગા છે ધીરજ તાપર મીઠા એક થી આપણને મોકો જરૂર મળશે જે દિવસે એટલો પડ્યો ને મોટા ભાઈ બસ ઈ દી એની જિંદગી નો છેલ્લો દિવસ છે છેલ્લો દિવસ